गुड मॉर्निंग ऑल ऑफ यू। आज हम लोग सेकंड स्टैंडर्ड में गुजराती पढ़ेंगे। चलो अहीं शुं लिख्युं छे, मारुं पुस्तक। ओके, तमारो फोटो चौंटाड़ी फोटो फ्रेम में रंग पूरो। आ आपणे फर्स्ट स्टैंडर्ड में कर्युं छे। तो अहीं तमारो फोटो चौंटाड़वानो छे, अहीं मारुं नाम एटले तमारुं नाम लखवानुं छे, अने आ फोटो फ्रेम ने कलरफुल आपणे बनावानी छे। तो आ तमारे होमवर्क में करवानुं छे गणथी। चलो पाछळ पुनरावर्तन। आ शुं छे? व्यंजन अने स्वर। जो आ आप्या छे व्यंजन ने स्वरनो फरक तो आपणे पहला धोरणમાં શીખ્યા જ છે, બરાબર? આપણે ખાલી એનું પુનરાવર્તન કરવાનું છે। તો આપણે અહીંયા નીચે આપેલી જગ્યામાં વ્યંજન અને સ્વર લખો। લેટ્સ રાઇટ। અહીંયા જો સરસ રીતે મેં અહીંયા લાઈન બનાવી છે, તો તમારે પણ વ્યવસ્થિત આ રીતે લાઇન્સ બનાવીને અંદર પહેલાં શું લખશું? વ્યંજન। ઓકે, તો શું લખશું? ક, કમળ, નક, આમ બંને સિંગલ લાઇનની વચ્ચે તમારે લખવાનું રહેશે। ખ ખડિયાનો ખ, ઓકે, ગ ગણપતિનો ગ, એવી રીતે જોઈ જોઈને લખવાનું છે અને કક્કો યાદ રાખવાનો છે। તેમાં પણ વ્યંજન અને સ્વરનો ડિફરન્સ તમારે પાછો ફરીથી પુનરાવર્તન કરવાનું છે। આવી રીતે સરસ રીતે તમારે અહીંયા કક્કો એમાં સ્વર અને વ્યંજન લખવાના છે। આ પણ તમારું ઘરકામ છે, હોમવર્ક। ચાલો, આ છે માત્રા વગરના શબ્દો। આને તમારે એકવાર વાંચવાના છે, કારણ કે મેં તમારી નોટબુકમાં આમાંથી લાગતા વળગતા બધા શબ્દો મેં તમારી નોટબુકમાં લખાવ્યા છે। આપણે ભણ્યા પણ છે અને એને યાદ પણ કર્યા છે। આ ખાલી તમારે વાંચવાના છે અને લખવાના નથી। ઓકે, ઓન્લી લર્ન કરવાના છે તમારે। આ છે આપણી માત્રા ઓળખીએ। આપણે આ બીજા ધોરણમાં આ બધી માત્રાઓને શીખીશું, બરાબર? આપણે એક પછી એક બધી માત્રા લેતા જશું અને શીખીશું, અત્યારે આનો આપણે જરૂર નથી। જો આપણે શીખ્યા હતા ને અની માત્રા, પહેલી ચિત્ર સાથે માત્રા વગરના શબ્દ, એટલે અ આપણો પહેલો સ્વર છે। જો અહીંયા આ છે અથી અજગર, આપણી પહેલી માત્રા જે આપણે નોટબુકમાં શીખ્યા હતા તે જ છે। ફરીથી આપણે એનું રિવિઝન કરીશું। જો અહીંયા અની માત્રા, ક પ્લસ મ પ્લસ અણ કમળ, હ પ્લસ અણ હળ। સરસ, આવી રીતે આપણે નોટબુકમાં બધું લખ્યું જ છે, આપણે એકવાર પાછું એનું રિવિઝન કરી લેશું। ચલો આગળ વાંચો અને લખો। આમાં આપણે શું છે, ખાલી કક્કો જ આપ્યો છે, તો આપણે ફરીથી અહીંયા આપણો કક્કો ફરીથી લખશું અને એને કમ્પ્લીટ કરશું। જોઉં અહીંયા કક્કો, આવી રીતે આપણે લાઇન બાય લાઇન લખશું અને અહીંયા સુધી એને કમ્પ્લીટ કરશું। ઓકે, આ પણ તમારું હોમવર્ક છે। અહીંયા ય છે, પાછળ ફેરવીએ જ્ઞ સુધી આપણે એને લખશું અહીંયા સુધી। ઓકે, આવી રીતે આપણું એચ ડબલ્યુ આપણે કમ્પ્લીટ કરશું। નેક્સ્ટ વિડીયોમાં આપણે આનું રિવિઝન કરશું અને અહીંયાથી આપણો નેક્સ્ટ લેક્ચર ચાલુ રાખશું। ઓકે, થેન્ક યુ।